વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારનું વિષય ગુજરાતી ભણીશું એમાં પાઠા ટમેટાની દડી રમે દાદા દાદી જે આપણે સમજી ગયા છીએ હવે આગળ જે તમારે ચોપડીમાં લખવાનું છે એના વિશે જોઈએ પેલું છે કે આપણે એ ગેમ વિશે ના લખવાનું છે તો પેલી લખીએ રમતનું નામ તો લંગડી ખેલાડીઓની સંખ્યા સાત નવ કે અગિયાર મેદાનનું માપ સંખ્યા પર આધારિત વર્તુળાકારનું મેદાન દોરવાનું હવે રમવાની રીત એક પગે લંગડી લેવાની અને દાવ લેનાર જેને અડકે તે આઉટ થાય એટલે કે જે લંગડી આપણે પગ વડે લંગડી કરવાની અને પછી જે દાવ લેતો હોય એ બીજા જેટલા હોય રાઉન્ડમાં એને આઉટ કરવાના રમત પૂરી થઈ લી ક્યારે ગણાય તો સમય મર્યાદાના કેટલા ખેલાડી આઉટ થયા તે પરથી બંને ટીમ દાવ લેવાનો તમને આ રમત ગમી શા માટે હા કસરત થાય અને ગમત પણ થાય હવે તમને જો નીચે આપ્યું છે અહીં લીટી કરેલા શબ્દો સાના વિશેના છે તે કહું તો પહેલાં જોઈએ જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની અંદર રહે બાકીના બહાર જાય બીજો ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે ત્રીજો જોઈએ બે કોથળાની વચ્ચે મારો હાથ ફસાઈ ગયો ચોથો સંસલાભાઈ તો દોડાની બધાની આગળ થઈ ગયા પાંચમું શી બહેન આળસુ હતા એ બધાની પાછળ રહી ગયા છઠ્ઠું મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યા છે કે દરેક પાઠ્યપુસ્તકની નીચે એક વિષયની નોટબુક હોય સાતમું ઘર અંદર શું કામ બેસી રહેવું બહાર નીકળીએ તો ભીજવાની પણ મજા પડે ને આઠમું આપણા વર્ગની અંદર કઈ કઈ વસ્તુ લાકડાની બનેલી હોય છે તમે ક્યારે જિલ્લા બહાર ગયા છો આ બધા વાક્યમાં શું જોવા મળે છે નામયોગી એટલે કે નામની પાછળ છે જેવી રીતે અંદર બાર ઉપર વચ્ચે આગળ પાછળ બહાર અંદર જેવા જે લીટી દોરેલી છે ને એ નામયોગી સૂચવે છે કે નામની પાછળ આવે છે એટલે હવે જો તમને ચિત્ર આપ્યું છે એને જોઈને નીચેના ફકરામાં અમુક શબ્દ ખોટા છે એને સુધારીને આપણે ફકરો ફરીથી વાંચવાનું છે તો પેલે જો એક બહેન માથામાં એટલે એને છેકીને માથા ઉપર લખો ટોપલો ઉપાડીને ઘરે જાય છે ખાટલા નીચે તો એને છેકીને ઉપર લખો બેઠેલા બાળકો વડીલોની વાતો ધ્યાનપૂર્વક સાંભળે છે ગાયના માથા આગળ તો આગળ છે ને મોઢા એ બે છેકી નાખો એના ઉપર લખો ગાયના પગ નજીક પોદરો પડ્યો છે ત્રણ છોકરા લખોટી રમે છે એક છોકરી પણ લખોટી રમવા માટે છોકરાઓ પાછળ છે એને છેકીને લખો નજીક આવી રહી છે છોકરાઓની આગળ તો ની આગળ છેકીને ની પાછળ ગાય બાંધેલી છે તેમ લખ્યો તેથી છોકરાઓને બીક લાગતી નથી કુકડો નીચે તો એને છેકીને લખો સામે જોઈ રહ્યો છે જ્યારે મરઘી વચ્ચે તો એને છેકીને લખો નીચે જોઈ રહી છે નિરણકુંડ ઉપરથી તો ઉપર છેકીને લખો અંદરથી ગાય ખાણ ખાય છે નિરણ કુંડની વચ્ચે છે ખાટલા વચ્ચે છેકીને ઉપર બેઠેલા છોકરા વિચાર કરે છે કે હમણાં કોઈ આવીને લોટામાંથી માટલામાં તો લોટામાંથી માટલો છેકી ને માટલામાંથી લોટા વડે પાણી કાઢી આપે તો સારું હવે આપણે જે સુધાર્યો એને ફરીથી વાંચીએ એક બહેન માથા ઉપર ટોપલો ઉપાડી ઘરે જાય છે ખાટલા ઉપર બેઠેલા બાળકો વડીલોની વાતો ધ્યાનપૂર્વક સાંભળે છે ગાયના પગ નજીક બોદળો પડ્યો છે ત્રણ છોકરા લખોટી રમે છે એક છોકરી પણ લખોટી રમવા માટે છોકરાઓ નજીક આવી રહી છે છોકરાઓની પાછળ ગાય બાંધેલી છે તેથી છોકરાઓને બીક લાગતી નથી સામે જોઈ રહ્યો છે જ્યારે મરઘી નીચે જોઈને ચણ ચણે છે નિરણકુંડની નજીક ત્રણ ઈંટો મૂકેલી છે ઘાટલા ઉપર બેઠેલા છોકરા વિચાર કરે છે કે હમણાં કોઈ આવી માટલામાંથી લોટા વડે પાણી કાઢી આપે તો સારું એ ચિત્ર ઉપરથી વર્ણન છે ને આપણે વાંચ્યું હવે એના પછીનું જોઈએ ખરું હોત તો ખારું અને ખોટું હોત તો ખાટું લખો તો હવે પહેલે આપણે એના જે આપ્યું છે એ જોઈ એના આધારે વિધાનો ખરા છે કે ખોટા જોશું પેલે જોઈ તમે કોઈ દિવસ સબરસ ચાખ્યું છે આવું તમને કોઈ પૂછે તો મુંજાય ન જતા કેમ કે સબરસ એટલે મીઠું સબરસને શું કહેવાય મીઠું રસોડાનો રાજા કોણ છે એમ તમારી મમ્મીને પૂછો તો પણ કહેશે કે રસોડાનો રાજા એટલે મીઠું એ કેવી રીતે પાકે છે તે તે માટે દરિયા કિનારે જમીન પર ક્યાર એટલે કે પાટા જો તમને એના ચિત્રમાં દેખાય છે ને નાના નાના કાયોલા બનાવ્યા છે પાટા એના અંદર જો પાણી ભરેલું છે તેમાં દરિયાનું પાણી ભરી દેવામાં આવે છે ક્યારીઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકામાં સૂકવવામાં આવે છે આમ કરવાથી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે એટલે પાણી વરાળ બની ઊડી જાય છે ક્યારીઓમાંથી પાણી ઉડી ગયા બાદ માત્ર મીઠું વધે છે તેના નાના નાના ઢગલા બનાવવામાં આવે છે મીઠું પકવવાની આ ક્યારીઓને અઘર કહે છે અને મીઠું પકવનારને અગિયાર મીઠું એને શું કહેવાય અગિયારા મીઠાને નમક સબરસ લવણ અથવા લૂણ પણ કહેવામાં આવે છે કચ્છ બાજુ આપણે પ્રવાસ માટે નીકળીએ તો કચ્છ પ્રદેશમાં પ્રવેશતા જ કચ્છની બારી ગણાતા સૂરજબારી પંથક તમને મીઠાની ખેતી કરતાં ઘરિયાઓને મળવાનો લાવો મળી શકે દક્ષિણમાં દક્ષિણ ગુજરાતના દાંડી અને ધારસણા તો મીઠા માટે જગપ્રસિદ્ધ છે તો આ મીઠું કેમ પકવે છે અગિયાર એના વિશેનું છે હવે એના આધારે તમને નીચે ખરા ખોટા આપ્યા છે ને એ જોઈ જો વિધાનો ખરા છે કે ખોટા જો ખારા કે ખોટા છે એને આપણે ઉપર જોયું એ પ્રમાણે લખવાનું છે મીઠું દરિયાની અંદર પાકે છે ખાટું સાગરના મા પાણીમાં મીઠું પહેલેથી જ હોય છે ખારું પછી મીઠાની ખેતી કોઈ પણ જગ્યાએ થઈ શકે છે ખાટું મીઠું પકડનાર સુરજ બારીની નજીક રહે છે કારણ કે ત્યાં સુરજનો તડકો સારો મળે ખાટું દરિયા કિનારે ભવનામાં વરાળ થાય તેને બાષ્પી ભવન કહેવાય ખાટું ચિત્રમાં મીઠાની છ ગઢગલી છે ખાટું હવે જોઈએ નીચે રમત આપી છે એની કેવી રીતે રમાય એના વિશેની વાત કરેલી છે તો પેલે જોઈએ તમે મેદાનમાં કઈ કઈ રમતો રમો છો કબડ્ડી ક્રિકેટ ખોખો ફૂટબોલ ફૂટબોલ પાટો આવી ઘણી રમતો તમે રમતા જ હશો આજે એક નવી રમત વિશે જાણીએ આમ તો રમત ઘણી જૂની છે પણ તમારા માટે નવી હશે રમતનું નામ પણ નવું જ છે દાંડી કૂચ ચાલો જાણીએ આ રમત કેવી રીતે રમાય તો આપણે કઈ રમત વિશે જાણવાનું છે દાંડી કૂચ વિશે હવે એ કેવી રીતે રમાય એનું મેદાન કેવું હોય કેટલા જણા રમી શકે એ જોઈએ જો દરેક ટીમમાં પાંચ પાંચ ખેલાડીઓની ટીમ બનાવવા ટીમને રમવા માટેનું મેદાન હોય છે પાંચ પાંચ જણાને દાંડીકૂચ રમવા બે ટીમ બનાવવી પડે છે દરેક ટીમમાં પાંચથી દસ ખેલાડી હોય છે બે ટીમ બનાવવાની એનામાં કેટલી સંખ્યા લેવાની પાંચ પાંચ ખેલાડીની સંખ્યા મુજબ મેદાનમાં પાટા વધુ ઓછા કરવાના એક ટીમ જેટલા ખેલાડી હોય તેટલા પાટા દોરવાના જેનો દાવ આવે તે ટીમનું નામ અંગ્રેજ અંગ્રેજ ટીમ જે ચિત્રમાં લાલ ટી શર્ટ છે તે જો દેખાય છે ને લાલ ઈ છે અંગ્રેજ એ દાવ લે છે તેઓ માત્ર આડા અને ઊભા પટ્ટા ઉપર જ દોડી શકે જો આડા ને ઊભા દોરેલા છે ને એના ઉપર જ એ લોકોને દોડવાનું બીજી ટીમ ગાંધી ટીમ ચિત્રમાં વાદળી ટી શર્ટ છે તે વાદળીવાળા છે એ ગાંધી ટીમના છે તે ટીમના બધા સભ્યો શરૂલેખા ખાનામાં ઊભા રહેશે એટલે જો એના શરૂ લખ્યું છે એનામાં બધા વાદળી ટી શર્ટ વાળા છે એને ઉભા રહેવાનું તે તેમનું ઘર કહેવાય એ એમનું ઘર છે ગાંધી ટીમ આખા મેદાનમાં કોઈ પણ જગ્યાએ જઈ શકે એ લોકોને આ બધી જ ખૂણા બધા પાટામાં જવાની છૂટ છે લાલ ટી શર્ટ વાળાને ખાલી આડી ઊભી લામાં જવાનું છે તેમનું કામ છે અંગ્રેજી ટીમના ખેલાડી તેમને અટકી ન જાય એ રીતે શરૂવાળા છેડેથી મીઠાની ઢગલીવાળા ખાના સુધી પહોંચવાનું એ લોકો એના દોડે ગમે એ ખાનામાં પણ આ લોકો એને અડે નહીં એ રીતે આ પાના વ્હાઈટ કલરનું ઢગલી મીઠાની આપી છે ઉમા સુધી પહોંચવાનું ગાંધી ટીમના સભ્યો જ્યારે મીઠાની ઢગલી તરફ જવાનો પ્રયાસ કરશે ત્યારે અંગ્રેજ ટીમના ખેલાડીઓ પાટા પર જ દોડી તેમને આઉટ કરવાનો પ્રયત્ન કરશે એ લોકોને પટ્ટા ઉપર જ હાલીને એ લોકોને આઉટ કરવાનું સામેવાળી ટીમની અંગ્રેજ ટીમનો ખેલાડી ગાંધી ટીમને જો ખેલાડીને અટકી જાય તો આઉટ ગણાશે ગાંધી ટીમના જેટલા ખેલાડીઓ મીઠાની ઢગલી સુધી પહોંચી જાય તેટલા પોઈન્ટ તેમને મળે ત્યારબાદ દાવ બદલાય અંગ્રેજી ટીમ હવે ગાંધી ટીમ અને ગાંધી ટીમે અંગ્રેજી ટીમ આવી રીતે આ રમત આગળ ચાલે એવી રીતે એ લોકોને રમવાનું જેટલા અહીંના પહોંચે એટલા પોઈન્ટ મળે આ રીતે આ દાંડી કૂચ રમત વિશેની સમજૂતી જોઈ શકાય છે